विद्यार्थी मित्रों फरी एक वक्त स्वागत है धोरण 12 आंकड़ा शास्त्र भाग 2 ना अभ्यास सफर में तमारी सारे छे रवि सर। चलो विद्यार्थी मित्रों छेले आपणे प्रकरण नंबर 1 संभावना जे छे एनी अंदर निदर्श अवकाश मेळवा माटेना उदाहरणो जे छे एनो अभ्यास करी चुक्या छे अने ए अभ्यास नी अंदर जे आपणे आगळ वधीए छे ज्यारे छेले तमे सिक्का अने पासा जेवा घटको लई अने एना निदर्श अवकाश तैयार कर्या हता तो आजे हजु आपणे आवी प्रक्रियामां जईए अने आजे आपणे पत्ता जे छे एना निदर्श अवकाशो लेशो। पण ए पहेला छेले तमे जोयुं के भाई पासा जे छे एनी अंदर आपणे एक निदर्श अवकाश जे बहु मोटा छे 36 छे जे एकी साथे लखवाना थाय अने उपरांत पाछी गणतरी जे छे ए करवानी थती होय तो आवा संजोगोमां कोई बीजो टूंको रस्तो छे? हा तो ए आपणे एक नानकडो भाग आजे लेता जईए अने पछी आपणे आगळना नवा निदर्श अवकाशमां जईए छे। चलो विद्यार्थी मित्रों आपणे एवुं कंई पूछवामां आव्युं छे के जेमां पासा जे छे एना निदर्श अवकाश बनता होय जेम के एक समघन पासो બે વખત ઉછાળવું એ તો તમને યાદ હશે એ જ રીતે બે સમઘન પાસા જે છે એને એકસાથે ફેંકવાના એ જ રીતે કંઈક વાક્ય રચના બદલાવી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ છે એ મુજબ લઈએ તો 1-6 બાજુઓ વાળા સમઘન પાસા પર 1-6 અંક અંકિત કરેલા છે જેને બે વખત ફેંકવામાં આવે તો આવી કોઈ વાક્ય રચના હોય અને તમારે નિદર્શ અવકાશ તૈયાર કરવાનો હોય છે તો આપણે અત્યારે સીધે સીધા ટૂંકા જેને કે આન્સર આવે એટલે કે જવાબ આવે એવો એક પ્રયોગ કરીએ છીએ તો અહીં તમારી સામે સીધો હું એનો જવાબ લખું છું તમારી પાસે વાક્ય રચના એ બધી વસ્તુઓ તૈયાર હતી વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે બે પ્રયોગ હોઈ શકે છે પહેલા તો અથવા તો બે પાસા હોઈ શકે છે જેને કારણે આપણે અહીં સૌપ્રથમ આઈ અને જે એવા બે લેટરની ધારણા લઈ લેશું આ બંનેને તમે હવે તો ઓળખો છો એક પાસો એને બે વખત ફેંકવામાં આવે એ જ રીતે બે પાસાને એકસાથે એક વખત ફેંકવામાં આવે તો અહીં થતી જે ઘટનાના પ્રયોગ એનું નિર્માણ એટલે કે નિદર્શ અવકાશ સરખા રહે છે જે છે 36 તો આપણે આ જ વિષયમાં ટૂંકું જેને કે લખાણ કરવું હોય ત્યારે કોઈ આઈ અને જે એવા બે લેટરની ધારણા કરીએ જ્યાં આઈ માટે પ્રથમ પાસાનું પરિણામ એ રીતે જે માટે બીજા પાસાનું પરિણામ આવું લઈ શકીએ હવે પાસો એક જ હોય તો પ્રથમ વખત અને બીજી વખત આવા શબ્દનો પ્રયોગ કરી શકીએ છીએ તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ બે જે શબ્દ રચના થયેલી છે એનો ઉપયોગ કરીને પરિણામ લખીએ તો અહીં કઈ નિદર્શ અવકાશ યુ જે છે એના માટે તમે સીધું જ છગડીયા કૌંસમાં નાનો કૌંસ તૈયાર કરી આઈ જે લખી જ્યાં તમે આઈ અને જે બરાબર 1-2-3-4-5-6 એટલે કે 1-6 પરિણામ સીધા દર્શાવી શકો છો અને અહીં આ જે દર્શાવે છે એનો મતલબ શું થાય છે એ પણ જાણી લઈએ તો આઈ અને જે એવા બે લેટર બે કિંમતો જે આઈ અને જેના સ્થાન મુજબ જ આગળ લેવામાં આવશે જ્યાં આઈ અને જેની કિંમતો ધારણ થઈ રહી છે તો કરે છે 1-2-3-4-5 અને 6 જે પાસાની 6 બાજુ જે છે એની કિંમતો ત્યાં ધારણ થશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આ જે છે તમારો ટૂંકો જવાબ જ્યારે તમારી ગણતરીની અંદર નિદર્શ અવકાશ એકથી વધુ ઘટનાઓ અને એના ઉપરથી પેટા ઘટના અને એના પરિણામ અને ત્યારબાદ જ્યારે એની સંભાવનાઓ તૈયાર કરવાની થતી હોય છે તો ત્યારે તમારે આવા ટૂંકા પરિણામોનું સ્વરૂપ જે છે ખૂબ ઉપયોગી થતું હોય છે હવે ઘણીવાર વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર ક્યારેક આ સમજમાં નથી આવતું તો આપણે કોઈ પણ એવું કામ નહીં ધ્યાનમાં રાખવાનું કે જેને કારણે પછીના સ્ટેપ જે છે પછીની ગણતરી જે છે એ ભૂલાઈ જાય તો ત્યાં થોડોક સમય લાગશે બધા નિદર્શ અવકાશ દર્શાવી દેવા બરોબર છે
चलो विद्यार्थी मित्रों हवे पासा जे छे एना निदर्शकास नो काम अहीं पूर्ण थाय छे। हवे आजे पत्ता जे छे एना निदर्शकास एकवार જોતા જઈએ અને ત્યારબાદ આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણો જે છે એ પણ લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પાસાનું ઉદાહરણ લીધું તે રીતે હવે પત્તાના ઉદાહરણમાં જઈએ છે। તો એક વાત અહીં જણાવી દઈશ કે પત્તાની પ્રાથમિક માહિતી તમે પૂર્વના વિડીયોમાં જોઈ ચૂક્યા છો તો એ સીધો જો એને આધાર બનાવો અને આગળ નિદર્શકાસ માટેના ઘટકો જે છે એ તમારી સામે રાખું છું। તો ફટાફટ એકવાર નાનકડી જે છે એની રૂપરેખા લઈ લઈએ। તો અહીં જ્યારે આપણી પાસે રમતના પત્તા જે છે કાર્ડ્સ થી ઓળખીએ છીએ બરોબર એની કુલ સંખ્યા કેટલી છે એ તમે જાણો છો કેટલી છે તો 52 બરોબર છે। હવે આ 52 પત્તા જે છે એ રંગને ધ્યાનમાં લઈએ તો બે રંગથી વેચાયેલા છે તો કાળા રંગના અને બીજા કયા છે તો કે લાલ રંગના। કેટલા પત્તા છે 26 પત્તા કાળા રંગના જ્યારે 26 પત્તા લાલ રંગના। હવે એની અંદર પેટા પ્રકારમાં જે કલર સિવાયના મુખ્ય ચાર પ્રકાર થાય છે એમ તો જેમાં કલર સહિત કાળા કલરમાં બે પ્રકાર એ જ રીતે લાલ કલરમાં બે પ્રકાર છે। કાળા કલરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ એક તો કાળીનું પત્તું અને બીજું કયું છે તો કે ફૂલીનું પત્તું તો એક જે છે એને સ્પેડ અને એક જે છે ક્લબ થી આપણે ઓળખીએ છીએ તો એને હું લેટર આપી દઉં છું સ્પેડ અને ક્લબ નો સી એટલે એસ અને સી। તો એ પત્તાની સંખ્યા કેટલી છે 13 અને 13। એ જ રીતે લાલના પત્તા લઈ લઈએ છીએ તો લાલના પત્તાની અંદર આપણે જાણીએ છીએ લાલીનું પત્તું અને જરકટનું પત્તું તો અહીં હાર્ટ અને ડાયમંડ તો એને કારણે એચ અને ડી લેટર લઈ લઈએ છીએ જેના પણ 13 પત્તા હોય છે। તો આ રીતે ટોટલ 52 પત્તા। હવે આ જે બે પ્રકાર ભેગા કલર પ્રકાર એ રીતે એના પેટા 13 પત્તાની જોડાયેલા ચાર પ્રકાર ભેગા। હવે એની અંદર ફરીથી બીજા બે પ્રકાર આવે છે કયા તો કે ચહેરાવાળા પત્તા અને ચહેરા વગરના પત્તા। ચહેરાવાળા અને ચહેરા વગરના તો ચહેરાવાળા પત્તા કેટલા છે તો પેલા ચહેરામાં રાજા રાણી અને ગલ્લો તો અહીં આપણી પાસે ચાર જોડ છે તો ચારે ચાર જોડમાં ચહેરાવાળા હોવાના અને ત્રણ પત્તા છે તો ચાર તેરીને કુલ 12 પત્તા। ચહેરાવાળા 52 માંથી 12 તો જતા રહ્યા વધ્યા કેટલા 40 છે ચહેરા વગરના। તો અહીં આ જે 12 પત્તા છે ચહેરાવાળા એ કયા છે તો કઈ રાજા રાણી અને ગલ્લો છે એના માટે લેટર તમે જાણો છો ઓલરેડી જે ક્યુ એન કે છે। નેક્સ્ટ 40 પત્તા જે છે ચહેરા વગરના એની અંદર એકાથી લઈને 10 સુધીના પત્તા છે એ પણ તમે જાણો જ છો। ચલો તો હવે અહીં આ જે છે ગલ્લો એ ચારે ચાર પ્રકારથી આવશે રાણી અને રાજા પણ ચાર પ્રકારથી આવશે એ રીતે એકાથી 10 સુધીના પત્તા પણ આ ચારે ચાર પ્રકારના આવશે। ચલો તો આને નિદર્શકાસમાં લઈ જવું હોય તો આપણે આને અહીં દર્શાવેલા બધા ઘટકોનો ઉપયોગ કરી નિદર્શકાસ લખીએ છીએ। તો છેલ્લે તમે જ્યાં તમારા નિદર્શકાસ એ પણ પાસાના લખેલા હતા એની નીચે જ્યારે તમે ઉમેરી દેશો શબ્દરચના લખીએ છીએ। શબ્દરચના શું આવે છે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા અથવા તો ખેંચતા તો લખો શબ્દ રચના 52 પત્તા માંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવાના નિદર્શાવકાશ। ચલો તો નિદર્શકાસ હંમેશા આપણે સાર્વત્રિકણ યુમાં દર્શાવીએ છીએ તો વિચાર કરો પેલા એક પત્તું ખેંચો તો કયું હોય તો સર 52 પત્તામાંથી કોઈ પણ હોઈ શકે હા કોઈ પણ હોઈ શકે પણ એ પત્તું જે આવે છે શક્ય છે એ આપણે દર્શાવવાનું એ તો હવે તમે આ બે ઉપ જાણો છો કે શક્ય હોય તેવા તમામ પ્રયોગોની સંખ્યા
કે એના ઘટકો લખીએ છીએ એ આપણા નિદર્શ અવકાશ છે. તો અત્યારે અતું ખેંચાય છે કેટલી વખત, એક વખત કેટલા પત્તા છે, 52, તો 52 52 પત્તા દર્શાવવા પડશે. પણ એને દર્શાવીએ કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે અહીં ટૂંકા લેટર એના ધ્યાનમાં લીધેલા હતા, તેનો ઉપયોગ કરીએ. જેમ કે અહીં એકાથી દર્શા સુધીનું પત્તું હોય, હા, તો એકાનું ધોળીનું કીડીનું એ રીતે દર્શા સુધીના પત્તા જે છે એ સેના, તો કે લાલીના, કાળીના, ચરકટના, ફૂલીના, તો એ રીતે આપણે એને લેટર આપી દઈએ. તો અહીં પેલા લાલીનું પત્તું લઈએ, હાર્ટ લઈએ, તો એ એચ ટુ એમ એચ, એકાથી દર્શા સુધીનું પત્તું. પછી રાજા રાણી ગલ્લો છે, તો એ રીતે જે એચ ક્યુ એચ અને કે એચ, તો આખી 13 ની એક જોડ બની ગઈ. હવે આવી બીજી ત્રણ જોડ લખી નાખીએ. તો લાલીનું લીધું છે, હવે ચરકટનું લઈ લઈએ, ડાયમંડ, તો એ ડી ટુ ટેન ડી, ત્યારબાદ જે ડી ક્યુ ડી કે ડી, હવે એના પછીની જોડ તો ક્લબ લઈ લઈએ, એટલે કે ફૂલી, તો એસી ટુ ટેન સી, પછી જેસી ક્યુસી કેસી, બરોબર છે. અને હવે છેલ્લી જોડ, તો એ એસ ટુ ટેન એસ સ્પેટ કાળી, ઓકે, જે એસ ક્યુ એસ અને કે એસ. તો આ રીતે તમે ટૂંકમાં 52 પત્તા જે છે એને દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ 52 પત્તાની જોડ અને એના નિદર્શ અવકાશ. તો છે ને એકદમ સહેલું. હવે તમને નિદર્શ અવકાશ ની રચના તૈયાર કરતા આવડી પણ ગયું છે, તો ટેક્સ્ટ બુક ના હવે જે ઉદાહરણો છે એના તરફ અને એના સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ છીએ. તો ચલો મિત્રો, ટેક્સ્ટ બુક તમે લઈને બેઠા છો, તો હવે અત્યારે ઉદાહરણ નંબર 1 અને 2 એ ઓલરેડી તમે કરી ચૂક્યા છો, તો આપણે એનું પુનરાવર્તન નથી કરતા, સીધે સીધા ઉદાહરણ નંબર 3 ઉપર આવીએ છીએ. તો ચલો ઉદાહરણ નંબર 3. ત્યારે મિત્રો, ઉદાહરણ નંબર 3 ની રકમ કંઈક આ મુજબ છે. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તા ચકાસણી, તેમના ખામીયુક્ત એકમો શોધવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. હવે અહીં કોઈ એક એકમ છે, ફેક્ટરી છે, શું કરે છે, કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, એ વસ્તુને અહીં એકમ તરીકે લીધેલા છે. હવે આ એકમો કેટલા આપ્યા છે જો તો ખાસ અહીં નોંધીએ છે, 1000 એકમો. આ જ્યારે એકમોની ઉત્પાદનની ક્ષમતા જાણવી હોય તો તમારે ફરજિયાત એની ચકાસણી કરવી પડશે. તો એ જ વસ્તુ અહીં કરવામાં આવે છે, એની ગુણવત્તા જે છે એ ચકાસવામાં આવે છે. હવે આ ગુણવત્તાની ચકાસણી થાય છે ત્યારે એની અંદર શું જોવામાં આવે છે, ચેક કરો, તો અહીં ખામીયુક્ત એકમો જે છે એની અંદરથી શોધવાના હોય છે. તો આ ખામીયુક્ત એકમ શોધવાના યાદચ્છિક પ્રયોગ, તમને પ્રયોગ પણ કીધો છે, કયો કીધો જો તો યાદચ્છિક પ્રયોગ, કારણ એ છે અહીં કોઈ પણ સંખ્યામાં એકમનું ઉત્પાદન થયેલું હોય આપણને ડાયરેક્ટલી ખબર નથી હોતી કે એની અંદર કેટલા એકમો ખામીવાળા હશે, અથવા તમે જે એકમની ગુણવત્તા ચકાસો છો એ એકમ તમે કહી નથી શકતા કે એ ખામીવાળો હોય જ ચકાસણી કર્યા પૂર્વે. તો ચલો હવે આ શબ્દ સાંભળીને કઈ યાદ આવ્યું? હા, થોડાક ટાઈમ પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું સ્ટાર્ટિંગના જે આપણે વ્યાખ્યાયિક પદ રચના જોઈ હતી, જેમાં યાદચ્છિક પ્રયોગ જે છે બરોબર એની વ્યાખ્યા આવી જ કંઈક હતી કે પ્રયોગ કર્યા પૂર્વે આપણે કોઈ પરિણામ જે છે એ ચોક્કસ માત્રાથી જાહેર ન કરી શકતા હોય તો એ બધા પ્રયોગ કેવા છે, યાદચ્છિક પ્રયોગ. તો એ જ વાત થઈ, આ પ્રયોગ યાદચ્છિક પ્રયોગ છે. તો એનો આપણે શું કરીએ છીએ, નિદર્શ અવકાશ લખીએ. ચલો હવે અહીં નિદર્શ અવકાશ કેમ તૈયાર કરો, થોડીક વાર વિચારો. તો તમારી પાસે 1000 એકમો છે જ અને તમારે એમાંથી શું કરવાનું છે, ખામી શોધવાની છે. ચલો તો અહીં તમે ખામી કઈ રીતે શોધશો, પહેલા એક વસ્તુ કહી દઉં, એકમને એની ગુણવત્તાને ચકાસવા કે એની ખામી શોધવા માટે તમને પહેલેથી એનું નોલેજ આપી દેવામાં આવ્યું છે. ચલો હવે વિચારો એવું શું કરો તો તમને એની અંદર ખામી મળે. ઓકે, ચલો
कदाच आवुं बनी सके छे के 1000 एकमो माथी हुं कोई एक एकम लउं एना लक्षणो मने आपवामां आव्या छे हुं चेक करुं छे के नहीं बराबर के नहीं जो हशे तो ए राइट करीने अलग मूकीश चलो पछी बीजो एकम लईश कदाच खामीवाळो आव्यो तो तेने अलग दूर करीश बराबर छे के नहीं आवुं तमे घणी वखत घणा बधा प्रकारनी पसंदगीना धोरणोमां करेलुं छे जेम के કોઈને કોઈ વસ્તુની ખરીદી કરવા આપણે ક્યારેક પણ ગયા છો ખુદ અથવા કોઈ બીજાની સાથે ત્યારે તમે જોયેલું હશે સારી વસ્તુ ખરાબ વસ્તુ પસંદગીની વસ્તુ એટલે કે આપણે જે ગમે છે અથવા આપણે જે જોઈ છે આવી બધી વસ્તુઓ લેવા જાય છે ત્યારે આવું કરતા જ હોય છે કદાચ તમે માર્કેટમાં જાઓ છો તમારે એક પેન લેવી છે સ્ટેશનરીમાં ગયા ત્યાં જઈને તમે એક પેન માંગી પણ શું તમને એક જ પેન આપશે જ હા સર પણ ક્યારે જો તમે એને પરફેક્ટ બધી માહિતી આપી હોય ત્યારે મારે આ કંપનીની આવી પેન આટલી પ્રાઇસથી જોઈએ છે તો સીધે સીધી એક પસંદ કરીને આપી દે છે પણ તમે આવું નથી કર્યું મારે ડિક્લેર નથી કર્યું સીધું એવું કીધું એક પેન જોઈએ છે તો એ વ્યક્તિ માટે આ વસ્તુ થઈ ગઈ યાદચિત પ્રયોગ અને એ શું કરશે તમને એની પાસે જેટલું છે એ બધું મટીરિયલ તમને આપી દેશે ચેક કરવા માટે જોવા માટે કયું જોઈએ છે તો હવે તમે શું કરો છો એ એક પેન પાડો છો જોવો છો તમારા પસંદગીના લક્ષણો એમાં છે કે નહીં પછી એ જ રીતે બીજા પેનમાં ત્રીજા પેનમાં ચોથી પેનમાં એવી 10-20-25 જે પણ પેન આવી છે બધી પેનમાં તમે એ લક્ષણો જોવો છો એવું જ કદાચ આપણે કોઈ કપડા લેવા ગયા હોય ટી શર્ટ જીન્સ કેપ અધરવાઇઝ બીજી આપણી ઘણી બધી વસ્તુઓ ત્યારે પણ આ બધી વસ્તુઓ જોઈએ છે તો બસ એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે 1000 એકમ છે 1000 એકમમાંથી આપણે શું કરવાનું છે એક એકમ પસંદ કરવાનો જોવાનું ખામી છે કે નહીં હોય તો ખામીવાળા વિભાગમાં ન હોય તો સારા વિભાગમાં ચલો જોતા જઈએ તો અહીં નિદર્શકાશ લખવાના છે તો જવાબ હવે અહીં તમારે ફક્ત નિદર્શકાશનું વાક્ય નથી લખવાનું કેમ કે પ્રશ્ન છે તો ઉપર જવાબનું વાક્ય આવશે શું યાદચિત પ્રયોગના નિદર્શ અવકાશ આ રીતે અથવા તો વધારે ક્લેરિફિકેશન આપવું છે તો 1000 એકમ માંથી ખામીયુક્ત એકમ પસંદ કરવાના યાદચી પ્રયોગના નિદર્શ અવકાશ તો પણ ચાલે ચલો તેથી અહીં સાર ત્રિકોણ યુમાં દર્શાવીએ છીએ તો હવે કદાચ હું ઉત્પાદન કરું છું મેં એક એકમ બનાવ્યું બરોબર એ શું ખામીવાળો હોય શકે હા હોય શકે 1000 માંથી એક એકમ ખામીવાળો હોય શકે તો ખામીની સંખ્યા એક એકમ શું બે એકમ ખામી વાળા હોય શકે 1000 માંથી હા બે એકમ માં કોઈ ને કોઈ ખરાબી હોય શકે આ રીતે સંખ્યા 3 હોય શકે 4-5 એવું કઈ હોય શકે હા ક્યાં સુધી હશે વિચાર હવે માની લો કે તમારી પાસે જ એક કોઈ વસ્તુ જે છે એનું ઉત્પાદન કરવાનું મશીન છે અને એને તમે કોઈ શેપ આપવા માટે કોઈ ડાઈ નો ઉપયોગ કરો છો ડાઈ બેસાડેલી છે મટીરિયલ આપો છો એટલે એ શું કરે છે ઓટોમેટિક મશીન એ શેપ આપી દેશે તમારી વસ્તુ પણ હવે તમારી રીતે ઉતાવળમાં એ ડાઈ જે છે એ નજીકના જ માપ પાડી કોઈ બીજી ડાઈ બેસાડી દીધી અથવા તો ભૂલથી તમે મૂકી દીધી હવે તમારું 1000 એકમનું પ્રોડક્શન થઈ ગયું છે વિચારો આ 1000 એકમ તમારા કેવા હશે ખામીયુક્ત હશે કે નહીં બરોબર કે નહીં તો આવું થઈ શકે છે હા તો અહીં 1000 એકમોની સંખ્યા આપી છે એમાંથી કોઈ પણ એકમ ખામીવાળા હોય શકે 10-20-50-500-700-800-900-1000 તો અહીં આપણે 1-2-3-4-5 જેવા કેટલા સુધી 1000 સુધી દર્શાવી શકીએ છીએ કે એકમમાં ખામીની સંખ્યા હોય શકે 1-1000 બસ આ વિજ્ઞાની દર્શાવકાશ છે ને એકદમ સહેલું ફક્ત આપણે વિચારવાનું છે ધ્યાનથી વાંચવાનું છે અને ત્યારબાદ નિદર્શાવકાશને લખવાનો છે તો આ રીતે બાકીની પ્રક્રિયામાં નિદર્શ અવકાશ હશે તો નેક્સ્ટ એક્ઝામ્પલ જો નંબર 4 એમાં આપણે હવે રકમ સાથે ઉદાહરણ સમજીએ છે તો ઉદાહરણ નંબર 4 પ્રથમ 4 પ્રકૃતિ સંખ્યામાંથી એક સાથે ત્રણ સંખ્યા પસંદ કરવાના
यादची प्रयोग ना निदर्श अवकाश लखो तो चलो विद्यार्थी मित्रों रकम ना शब्दों एक बार पुनरावर्तित करूं छु प्रथम चार प्राकृतिक संख्या कई हसे तो तमे जानो छो प्राकृतिक संख्या नो गण n जीरो ने ऋण सिवाय नी धन पूर्णांक संख्याओ एक थी लेने अनंत बराबर छे एमांथी प्रथम चार कोण होय तो हवे तो ख्याल आवी गयो हसे 1 2 3 4 શું કરવાનું છે આ સંખ્યામાંથી એક સાથે કેટલી ત્રણ સંખ્યા પસંદ કરવાની છે કઈ હોય વિચારો કોઈ પણ હોઈ શકે છે ને બરોબર ચલો પસંદ કરીએ ત્યારે પસંદગીમાં તમને કીધેલું છે યાદચ્છિક પ્રયોગ ચલો તમે જાણો છો યાદચ્છિક પ્રયોગ ચલો 1 થી 4 સંખ્યાઓ લઈએ એમાંથી કોઈ પણ ત્રણ સંખ્યા પસંદ કરીએ તો કઈ હોઈ શકે છે એ નોંધતા જઈએ વિચારીને બરોબર છે તો લખી અહીં જવાબમાં 1 થી 4 અંકોમાંથી એક સાથે ત્રણ અંક પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ ચલો યુ બરાબર ગણની અંદર દર્શાવી દઈએ વિચારો તમને જે આ સંખ્યા પસંદ કરવાની કીધું હોય તો કઈ કરી શકો છો તો ધારો કે શું 1 પસંદ કરો હા 2 હા અથવા 3 તો 3 સંખ્યા કીધી હતી ચલો 1 પેરે 3 હોઈ શકે પણ શું દરેક વ્યક્તિ આવું જ કરશે ના આના સિવાય કઈ પસંદ થઈ શકે છે તો વિચારો શું થઈ શકે જેમ કે 1 2 અને 4 હોઈ શકે વિચારો 3 સંખ્યા છે કે 4 ની વચ્ચે છે હા તો આ પણ પસંદ થાય ચલો આ પસંદ ન થયો તો 1 2 3 પસંદ થાય 1 2 4 પસંદ થાય પણ આ પસંદ ન થયો તો આગળ લઈએ પરિણામ ચલો 1 બરાબર 3 બરાબર 4 શું આ સંખ્યા પસંદ થાત હા આ પણ થઈ શકે થી 4 ની વચ્ચે છે અને 3 જ સંખ્યા છે ચલો હવે બીજું આથી વિશેષ શું તો આના સિવાય બીજું કઈ પસંદ થઈ શકે છે જેમ કે 2 3 અને 4 આવી સંખ્યા પસંદ થઈ શકે વિચારો જો તો 1 થી 4 ની અંદર છે હા અને બીજું 3 જ અંક છે પસંદ થયેલા હા તો આ સંખ્યા પસંદ થઈ શકે પણ કેટલી અને ક્યાં સુધી પસંદ થશે વિચારો કઈ રીતના ખબર પડે તો નિદર્શ અવકાશ પર આધાર લઈ આપણે એને ટેસ્ટ કરીએ જેમ આની પહેલા જ પ્રયોગોમાં ટેસ્ટ કર્યું હતું એમબીએમ કાર્ડ એ ટાઈમ મેળવીએ અહીં પસંદ કરીએ છે તો તમે જાણો છો ધોરણ 11 મુજબ પસંદગી માટે આપણે એક સૂત્ર હતું એનસીઆર એનો ઉપયોગ કરીએ તો એનસીઆર આપણે આમાંથી જ ગોતવાના છે કઈ કઈ ગોતીએ છીએ તમારી પાસે કુલ પરિણામ કેટલા છે તો કે 4 તો એનસીઆર માં એન એ કુલ પરિણામ બરોબર છે જ્યારે આર એ તમારે પસંદ કરવાની સંખ્યા 3 છે એની સંખ્યા તો 4c3 સૂત્રમાં કિંમત મૂકીએ તો એન ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ અને એન માઇનસ આર એટલે 4 માઇનસ 3 ફેક્ટોરિયલ આ વસ્તુ તમે જાણો છો તેમ છતાં તમને એકવાર સૂત્ર જે છે દર્શાવી દઉં તો એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કૌંસમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે તમે શીખી ગયા હતા એ મુજબ ચલો હવે સાદું વાપરીએ તો 4 બાય 3 જશે 1 ફેક્ટોરિયલ વધે 3 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ હવે અહીંયા તો જવાબ 1 જ આવી જશે પણ 3 ફેક્ટોરિયલ જે છે ને છોડીએ તો કે 3 2 1 બરોબર છે ઉપર 4 ને છોડી દે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 3 ઉડી ગયા જવાબ કેટલો આવે છે તો કે 4 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પરિણામની સંખ્યા કેટલી મળશે 4 તો જો તો 1 2 3 ને 4 તો અહીં આપણો જવાબ તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું આ રીતે તમે નિદર્શ અવકાશના 4 પરિણામો મેળવી ગયા છો હવે આ જ રીતે તમારા અહીંયા ફક્ત સંખ્યા જે છે અંકોમાં
બદલાવ આવશે, પરંતુ તમારું પસંદગીનું ધોરણ આજ રહેશે. નિદર સવકાશ આ રીતે મળશે. તો સ્વાધ્યાયના દાખલાઓમાં હવે તમે જાતે આ વસ્તુ કરશો તો વધારે આ રીતની અંદર પરિપક્વતા આવશે. નવા ઉદાહરણો સાથે મળીએ, ત્યાં સુધી આવજો.